हेलो फ्रेंड्स, छेल्ला लेक्चर में आपणे पी विभागना तत्वों चालू हतुं, बराबर एम आग जोईशुं। कोयडो लीधो तो छेल्लो 11.1। हवे जोईशुं हवा प्रत्ये प्रतिक्रियात्मकता, हवा साथे प्रक्रिया करवानी एनी वर्तणूक केवी छे एनी वात करवी छे। बोरोन छे स्फटिकमय स्वरूप में, क्रिस्टल स्वरूप में, हवा में अप्रतिक्रियात्मक छे, मतलब प्रक्रिया करतु ज नथी। एल्युमिनियम में केवु छे के हवा में बाहरनी साइड बहु माइक्रोन साइज में, एटले साव पातळु Al2O3 नुं पड़ बनी जाए। पहला हवा में ऑक्सिडेशन थई Al2O3 नुं पड़ बने, पण एकवार आवुं पड़ बनी गयुं बहारनी साइड, हवे अंदरनुं एल्युमिनियम 1000 वर्ष सुधी पड्युं राखो ने हवामां, तो कोई ज असर थती नथी हवानी, बराबर छे। हाँ, बाकी तमे अस्फटिकमय बोरोन लियो अथवा एल्युमिनियम पाउडर लो, हवामां गरम करो, सड़गावो के प्रक्रिया करवा जाओ, तो हवामां ए ऑक्साइड अने नाइट्राइड बने बनावे। हवामां ए शुं बनावशे, ई एटले एलिमेंट समझो, आ समूहनું તત્વ। હવાના ઓટુ સાથે આપણને ખબર છે B2O3, Al2O3 કુદરતી રીતે મળે જ છે ને, એટલે E2O3 પ્રકારનો ઓક્સાઇડ બનાવે 4 અને 3। ઓટુ ગેસ હોય છે, આ સોલિડ હોય છે, અને આ સોલિડ બને E2O3 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે, બરાબર છે। અને બીજું નાઇટ્રાઇડ પણ બનાવે, નાઇટ્રોજન, હવામાં તો નાઇટ્રોજન એ હોય ને, એ ગરમ થાય તો નાઇટ્રાઇડ પણ બનાવી શકે છે, ગરમ ના કરો તો બી આ પ્રક્રિયા તો થવાની છે। EN પ્રકારના નાઇટ્રાઇડ બનાવે, EN પ્રકારના શું બનાવે, નાઇટ્રાઇડ। આપણે શું કીધું, આ સમૂહના તત્વો બધા ઓક્સિજન સાથે ઓક્સાઇડ E2O3 પ્રકારના, અને નાઇટ્રોજન સાથે નાઇટ્રાઇડ બનાવે, બરાબર છે। ચાલો, હા, એમાં પછી વાત ચર્ચા કરવી હોય તો તમે એવી કરી શકો, એસિડ આપણે દાખલા તરીકે એસિડની, જોકે એસિડારે પ્રક્રિયામાં એવું જ છે, એલ્યુમિનિયમમાં બહારની સાઈડ ઓક્સાઇડનું સ્તર બની જાય પછી ના થાય, પણ વાત કરીએ આના ઓક્સાઇડની જ, ઉપરનો જે બોરોન હોય ને એ એસિડિક ઓક્સાઇડ બનાવે P2O3, પછી વચ્ચે આવશે એલ્યુમિનિયમ અને ગેલિયમ, એના ઉભય ગુણધર્મી ઓક્સાઇડ હશે Al2O3 અને Ga2O3। આ બે કેવા હશે, ઉભય ગુણધર્મી, આ કેવો છે, એસિડિક, અને પછી ઇન્ડિયમ Al2O3 અને થેલિયમ Al2O3, આ બે બેઝિક હોય, બેઝિક ઉભય ગુણધર્મી અને એસિડિક, તો એસિડિક ઉભય ગુણધર્મી અને બેઝિક ઓક્સાઇડ આ રીતે બને, બરાબર છે। ચાલો, ત્યાર પછી શું વાતો કરીશું, આ આ પાછા એસિડિક ઓક્સાઇડ હોય ને, આ બેઝિક પદાર્થ હોય ને, એના સાથે માની લો કે બેઝિક ધાતુના, ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય, એની હારે ધાતુનો બોરેટ બનાવે, અને એ રંગીન હોય, આપણે આગળ આવશે, ચલો ને આજે જ, હમણાં આ જ લેક્ચરમાં આવી જશે। નિકલને એવી ધાતુ હોય ને, તો નિકલ મેટાબોરેટ બને, એ બ્રાઉન કલરનો હોય, નિકલ મેટાબોરેટ બ્રાઉન કલરનો હોય, પણ એ બધી ચર્ચા હું તમને આની બોરેક્સ મણકા કસોટી હમણાં લેવાની જ છે, આમાં એ મણકા કસોટીમાં સાથે ચર્ચા કરું, પણ આવો એસિડિક છે એની સાબિતી જ એ છે કે ધાતુના ઓક્સાઇડ જે સ્વભાવે બેઝિક છે એની સાથે મેટાબોરેટ બનાવે છે, અને આ એની એસિડિકતાની વાત કરી દીધી, બસ અહીંયા હવા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા પૂરી થઈ ગઈ, જે કાંઈ ચર્ચા હતી એ આટલી જ છે।
પછી હવે કોની હારે ચર્ચા આવશે? બીજી ચર્ચા હવા પછી એસિડ અને આલ્કલી સંયોજનો પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. સામાન્ય રીતે થોડા તાપમાન સુધી, બહુ ઊંચું નહીં પણ 50-40-50 સુધી પણ બોરોન આલ્કલી અને એસિડ સાથે પ્રક્રિયા આપતું જ નથી, એટલે એની તો કોઈ પ્રક્રિયા આવે જ નહીં. માત્ર એલ્યુમિનિયમ છે કે જે પ્રક્રિયા આપે છે, તો એલ્યુમિનિયમની પ્રક્રિયા જોઈએ. એસિડ સાથે પ્રક્રિયા કરે ને બેઝ સાથે, બંને સાથે આપે. શું કામ બેઝ સાથે પ્રક્રિયા કરે? તો કે એનો સ્વભાવ ઉભય ગુણધર્મી જ છે ને. જો ઓક્સાઇડ લ્યો, કોઈ પણ ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ, એના બધા ઉભય ગુણધર્મી વર્તણૂક જોવા મળશે. એલ્યુમિનિયમ ધાતુની ખુદની પણ, એ પણ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા આપે છે. એચએનઓ થ્રી સાથે પ્રક્રિયા ના થાય, કારણ કે એચએનઓ થ્રી છે ને એ ખાલી એસિડ નથી, એસિડિક છે જ, પણ સાથે સાથે એ ઓક્સિડેશન કરતા પણ છે. એલ ટુ ઓ થ્રી બનાવી નાખે, બહારની સાઈડ એલ્યુમિનિયમની ફરતું એલ ટુ ઓ થ્રીનું પડ બનાવી નાખે, પછી અંદરનું એલ્યુમિનિયમ રક્ષિત બની જાય. હવે એચએનઓ થ્રીની અસર થઈ શકતી નથી. એટલે સામાન્ય રીતે એસિડ અને આલ્કલી પ્રત્યે પ્રક્રિયાઓ લખતા હોય એલ્યુમિનિયમની, તો એચએનઓ થ્રીની ન દર્શાવાય, એ ન થાય, તરત ઓક્સાઇડ બનીને પ્રક્રિયા સ્ટોપ થઈ જાય. પણ તમે એની એચસીએલ સાથે પ્રક્રિયા દર્શાવી શકો છો, એલ્યુમિનિયમ પ્લસ એચસીએલ, તો એ શું બનાવશે? એએલસીએલ થ્રી. ડાયમર સ્વરૂપે હોય એટલે એએલ ટુ સીએલ સિક્સ આવું બનાવી નાખે. દ્વિઆણ્વીય સ્વરૂપ હોય, ડાયમર સ્વરૂપ કહેવાય. હવે આને બેલેન્સ જરા કરી દો, બે એલ્યુમિનિયમ, 6 ક્લોરિન, તો 3H2 બને. આ ઘણી વખત શું થાય, બુકમાં ને આમ દર્શાવ્યું હોય એએલ પ્લસ 3 એકવીયસ, 6Cl માઇનસ એકવીયસ, 3H2 ગેસ, તો એ બધું એકનું એક જ છે, બરાબર છે? આ બધું એક જ કહેવાય. પણ કહેવાનો મતલબ એલ્યુમિનિયમ ક્લોરાઇડ બની ગયું, એસિડ હારે પ્રક્રિયા આપી. બેઝ આલ્કલી સાથે જોઈ જોઈ, બરાબર છે? આની એસિડ સાથે પ્રક્રિયા જોઈ ને એલ્યુમિનિયમ પાવડરની, હવે આલ્કલી સાથે જુઓ. આલ્કલી એટલે NaOH, KOH એવા પદાર્થો ચાલે, એ આલ્કલીનું દ્રાવણ હોય ને એની હારે એની પ્રક્રિયા થશે. આ એકવીયસ દ્રાવણ હોય, લિક્વિડ છે, સોલિડ છે. કદાચ એવી અવસ્થાઓ યાદ ના હોય તો મોટાભાગે ચાલે છે. સ્પેશિયલી એની જરૂર પડતી હોય પ્રક્રિયામાં અથવા ચર્ચામાં વાત કરતા હોય કે ભાઈ આ વાયુ અવસ્થામાં ઉડી જશે ને પછી બાકીનું શુદ્ધ મળશે ને એવી ચર્ચા, તો તમારે ફરજિયાત એની અવસ્થાઓ આપવી જ પડે. કારણ કે તમે ચર્ચામાં એ અવસ્થાને સાંકળી લો છો અને પછી અવસ્થાને રજૂ ના કરો તો એમ ન ચાલે. બાકી અત્યારે આવામાં રૂટીનમાં કદાચ ના આપી હોય ને તો બી એકવાર ચાલશે. એને AlOH4, જો આ +1 વીજભારિત હોય ને આ -1 હોય, પણ એ કંઈ કહેવું નહીં તો ચાલે. અને વધઘટ હાઇડ્રોજન વાયુ આની જેમ જરા બેલેન્સ કરવું પડશે ને. 1 સોડિયમ 1 એલ્યુમિનિયમ, 4OH જોઈ છે, એક જ છે. આ 3 ને 1 4 ઓક્સિજન થઈ ગયા. હવે હાઇડ્રોજન 3 2 6 ને 1 7 થાય, જો એ કમેન્ટ ના થાય છે ને. 7 જોતા હોય તો અહીંયા કેટલા લેવા પડે? 4 અને 2 3. હવે આખી પ્રક્રિયાને 2 થી ગુણી નખાય, 2 2 6 2 અને 1.5 ડબલ 3. જો બેલેન્સ થઈ ગયો તો થોડુંક સરળ અને ઝડપી થઈ જાય. ઓફકોર્સ કોઈ પણ આવું સોલ્ટ બને છે, પાણી છે જ, તો એ ઓગળેલું જ રહેશે. H2 વાયુ છે, આમ લખી દો તો ચાલે. એટલે આપણે એમ કીધું કે એસિડ હારે પ્રક્રિયા કરીને સોલ્ટ બનાવે, બેઝ સાથે પણ સોલ્ટ બનાવે છે. તો આ એની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા થઈ ગઈ, બરાબર. આનું IUPAC નામકરણ પદ્ધતિ મુજબ નામ થાય. IUPAC એટલે ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી. આવું એપ્લાઇડ ફિઝિક્સ માટે હોય, તો એના નામકરણ કોઈ પણ સંયોજનોના હોય ને એમાં જો ગોટાળા થતા હોય તો નિયમો IUPAC બનાવે છે. તો એના નિયમ મુજબ આનું નામ બનાવેલું છે, સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો
सो कहेवानुं हो, पाछळ ओ लगाड़वानुं छे, सोडियम टेट्राहाइड्रोक्सो एल्युमिनेट કૌંસમાં રોમન આંકડામાં 3, બરાબર છે. આનું નામકરણ આવી રીતે થાય, સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનેટ 3, બરાબર. આ રીતે થશે. સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનેટ 3, આ રોમ, આ યુપીએસસી પદ્ધતિ મુજબ પરફેક્ટ નામ છે. અહીંયા રોમન આંકડામાં 3 હોવા જોઈએ. એ 3 છે ને એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા છે, પ્લસ 3, એના એ 3 છે, બરાબર છે. એટલે નામકરણ આ રીતે જ હોવું જોઈએ, એમાં અડાવડું ન ચાલે, નિયમ મુજબનું બનેલું નામ છે. માટે આગળ વાત કરીશું. તો અહીંયા એસિડ અને આલ્કલી સાથે વાત પૂરી. જો બધા સંયોજનોની બધી ચર્ચા કરતા નથી, અમુકમાં અમુક ચર્ચાઓ કટ કરી નાખી છે, નહીતર તો આ એક એક તત્વની ચર્ચા આવે આવડી આવડી, ચેપ્ટર બહુ મોટું થઈ જાય. એવું નથી કર્યું, ભારણ ઘટાડવા માટે માત્ર એક જ હેતુથી ચર્ચામાં ઘણી બધી વાતો કટ કરી નાખી છે, ધ્યાન રાખજો. આપણે એવી ચર્ચા પછી કરવાની જરૂર પણ નથી, બધા સિલેબસમાંથી ટોટલ કટ છે. એટલે ઓકે, હવે હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા, હેલોજન પ્રત્યે આ તત્વો હેલોજન સાથે પ્રક્રિયા કરીને EX3 પ્રકારના હેલાઇડ બનાવી, એમાં એક જ અપવાદ છે, TLI3 થેલિયમ આયોડાઇડ બનતો નથી, બાકી તમામ બન્યા છે આજ સુધીમાં. આ સમૂહનું તત્વ લ્યો, હેલોજન ગેસ લો, એની સાથે ગરમ કરો, એટલે EX3 પ્રકારના હેલાઇડ બની જાય, સોલિડ, બરાબર. EX3 પ્રકારના હેલાઇડ બને. અહીંયા X બરાબર તમે કોઈ પણ FCL, BR અને I લઈ શકો, આ બધાને હેલોજન તત્વો કહેવાય. એસ્ટેટિન નો લેવાય હો છેલ્લું, શું કામ કે એ રેડિયો સક્રિય છે, એટલે આપણે એને પ્રક્રિયામાં અખતરા કરવામાં એને વાપરવાનું હોય નહીં. એટલે હેલોજન બોલી તો ક્યાંય એસ્ટેટિન લખવા બોલવા વિચારવાનું નથી, આ બાકીના હેલોજનની વાત છે એમ સમજવાનું, બરાબર છે. થેલિયમ આયોડાઇડ સિવાય બધા હેલાઇડ EX3 પ્રકારના આવા હેલાઇડ આપણને મળી શકે છે. લો બસ હેલોજન માટે એટલું જ કે આ ગરમ કરો તો મળી જાય ખરા, એમ નમ ના મળે, થોડી પ્રક્રિયા કરાવવી પડશે. ચોપડીમાં શું એ પ્રક્રિયામાં ગરમી નથી લખી, પણ જરૂર તો પડશે પ્રેક્ટિકલી. ચલો રેડી, હવે એના પછી ત્યાર પછી શું આવશે તો નેક્સ્ટ બોરોનના અગત્યના વલણો અને અનિયમિત ગુણધર્મો. પણ એના પહેલાં એક કોયડો છે, તો આપણે એ કોયડો સોલ્વ કરીએ. ચલો કોયડામાં શેની ચર્ચા કરવાની કીધી છે, અગિયાર. જો કોયડાઓ આવશે એ સાથે સાથે લેતા જ જઈશું. નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની બોટલની આજુબાજુ સફેદ ધૂમ એટલે ધુમાડો જોવા મળે છે, એનું કારણ આપો. સફેદ ધુમાડો શું કામ જોવા મળે છે, કોના કારણે, કઈ વસ્તુ બનવાના કારણે? તો કે AlCl3 ભરેલો હોય કોઈ પણ ડબ્બામાં, બરાબર, આ ડબ્બામાં AlCl3 છે, જો ડબ્બો ખુલ્લો રાખશો ને તો અહીંયા સફેદ ધુમાડા દેખાશે. એ કોના દેખાય છે, ભેજવાળો HCl સફેદ ધુમાડા આપેલો, આમાંથી HCl બની જાય છે. ખુલ્લું રહેશે ને એટલે હવાના ભેજ સાથે આંશિક જળ વિભાજન બનશે કરવા, અમુક અણુઓનું જળ વિભાજન, થઈ ગયો. હાઇડ્રોક્સાઇડ બની જાય ને HCl નીકળે, EHCl બહાર નીકળે, હવાના ભેજ આરે સફેદ ધુમાડા આપે, તો એ જે નીકળતા ધુમાડા છે ને એ IHClના છે. આ એનો ઉકેલ, બરાબર. કોયડાની વાત પૂરી. બહુ સિમ્પલ કોયડાઓ હોય, જવાબ પણ ત્યાં છે જ, એવું નથી. પણ આપણે શું રિએક્શન સાથે વાત કરી હોય,
આગળ વાત કરીશું. હવે વાત કરીશું આ સમૂહના કેટલાક અગત્યના વલણો અને બોરોન સમૂહના અન્ય તત્વોથી અલગ પડે છે ને, તો થોડી એની વાતો પણ ભેગા ભેગી કરી નાખીશું. આ સમૂહના તત્વો બધા સહસંયોજક સંયોજનો બનાવે છે, ખાસ કરીને બોરોન. શું કામ સહસંયોજક બનાવતો હતો? કારણ કે બી પ્લસ થ્રી બનવા માટે ખૂબ ઝાઝી ઉર્જા જોઈ, એટલા માટે બોરોનનું વલણ સહસંયોજક સંયોજનો બનાવવાનું રહે છે. પણ જેમ સમૂહમાં નીચે આવતા જાઓ એમ આયનિક સંયોજનો બનાવવાનું વલણ જોવા મળે છે. તો બોરોન એક જ અલગ છે જે સહસંયોજક સંયોજનો બનાવે છે, સમૂહના અન્ય તત્વો આયનીય સંયોજનો બનાવે છે. ચોપડીમાં શું જે આગળના આપણે મુદ્દાસર વાત કરી હતી ને, એવી સરસ મજાની મુદ્દાસર વાત નથી. ગોટાળો હોય આપણને એમ નક્કી જ ન થાય કે આ એક્ઝેક્ટલી કહેવા શું માગે છે, એક્ઝેક્ટલી શું કહે છે એ કાંઈ સમજાય નહીં. પાણીમાં ઓગાળો ને તમે તો આ સમૂહના તત્વો ચતુષ્ફલક એમ ઓ એચ ફોર માઇનસ આવું એક સંયોજન ચતુષ્ફલક, અને બીજું અષ્ટફલક એમ એચ ટુ ઓ સિક્સ પ્લસ ત્રણ. આવું અષ્ટફલક હેક્ઝાહાઇડ્રેટેડ એટલે છ પાણી નાણુંવાળું સંયોજન બનાવે. આ ચતુષ્ફલક અષ્ટફલક સમૂહના બધા તત્વો. બોરોનની વાત કરું તો બોરોન આ બનાવી શકે છે પણ આ બનાવી શકતું નથી. બરાબર છે? મુદ્દો થયો ને અલગ. હું જો મુદ્દા પાડતો જઉં છું. પહેલો મુદ્દો શેનો કીધો? બોરોનના સંયોજનો કેવા છે? સહસંયોજક. સમૂહના અન્ય તત્વોના સંયોજનો કેવા છે? આયનિક. પછી આ બીજો મુદ્દો કહું છું. બીજો મુદ્દો શું છે? બોરોન છે એ એમ ઓ એચ ફોર પ્રકારનું, એમ ઓ એચ ફોર માઇનસ પ્રકારનું આયન આપે છે પણ એમ એચ ટુ ઓ સિક્સ આપતું નથી, જ્યારે સમૂહના અન્ય તત્વો બંને આપે છે. પછી બોરોન છે એ લુઇસ એસિડ તરીકે વર્તે છે અને કોઈ પણ બહારના અણુ પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારીને અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે બી એફ થ્રી હોય એમોનિયા તો બોરોન તરત જ કયો રસ્તો સ્વીકારે છે? આની પાસેથી ભીખ માગવાનું કે ભાઈ તમારી પાસે છે ઇલેક્ટ્રોન અમને આપો ને. બસ બોરોન આવો રસ્તો પસંદ કરે છે. આ ઇલેક્ટ્રોન આને રોકાણ કર્યું એટલે બંધનો દિશા આમ રાખવાની, નાઇટ્રોજને આપ્યા બોરોને મેળવા છે. તો અષ્ટક પૂર્ણ કરવા માટે બોરોન શું કરે છે? કોઈ પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારવાનો રસ્તો પસંદ કરે છે. સમૂહના અન્ય તત્વો આવો રસ્તો પસંદ કરતા નથી. AlCl3 હોય તો સેતુ બંધ બનાવવાનો રસ્તો પસંદ કરે. BF3 ને બદલે AlF3 હોત તો F3 ઓછું મળે છે એટલે આપણે Cl લખી છીએ, બાકી બને તો એ ખરું. નથી મળતું એવી વાત નથી, ઓછું મળે છે. રેડી? તો આ શું થઈ ગયું? AlCl3 રેડી. આને કેવો રસ્તો લીધો? અષ્ટક પૂર્ણ કરવા માટે સેતુબંધ બનાવવાનો. એટલે સમૂહના અન્ય તત્વો અલગ રસ્તા લે છે. બોરોન એક જ એવું છે કે જે ઇલેક્ટ્રોન સ્વીકારવાનો રસ્તો પસંદ કરે છે કોક પાસેથી, દાન લેવાનો. બરાબર? આને ડોનર કહેવાય, આને એક્સેપ્ટર કહેવાય, દાન લેનાર અને દેનાર. બરાબર? બોરોન એવું બનાવે છે. છેલ્લી વાત, બોરોન છે ને એમાં ડી કક્ષક આવેલી નથી, એટલે બોરોનના કોઈ પણ સંયોજનો એમાં સંયોજકતા ચારથી વધે નહીં. એના સંકીર્ણ લ્યો ટેટ્રાબોરેટ, કોઈ પણ લો ને, આ ટેટ્રાબોરેટ છે, આ છે, ચારથી ન વધે. જ્યારે સમૂહના અન્ય તત્વોમાં આ આ કેટલે સુધી પહોંચી જાય? વધીને છ સુધી, AlF6 માઇનસ ત્રણ. તો સમૂહના અન્ય તત્વો પાંચ કે છ બંધો બનાવી શકે, પાણીમાં છ પાણીના અણુ સાથે જોડાઈ શકે છે, હેલોજન હોય તો છ હેલોજન સાથે. જ્યારે બોરોનની મેક્સિમમ લિમિટ કેટલાની આપી દે છે? ચારની. કારણ કે માત્ર એસ અને પી કક્ષકો જ આવેલી છે, એક એસ અને ત્રણ પી એટલે ચાર થઈ. તો વધીની કેટલા બંધ બનાવી શકે? ચાર બંધ.
तो बोरोन आ बाबते पण समूहना अन्य तत्वोथी अलग पड़ी गयो, करेक्ट? बराबर। चालो त्यार पछी पाछो एनो कोयडो छे, तो जरा एनी ए वात करी दई एनो कोयडो शुं कहेवा मांगे छे। कोयडा नंबर 11.3, बोरोन Bf6-3 आयन बनावी शकतुं नथी, बस आज वात कही। Bf6 आमां AlF6 बन्युं, पण आवुं शुं काम न बन्युं? Bf6-3 भाई आवुं ना बने। न बनवानुं कारण एमां डी कक्षकोनी गैरहाजरी छे, डी कक्षको आवेली न होवाथी बोरोन आवुं संयोजन बनावी शकतुं नथी, કે આવું આયન બનાવી શકતો નથી। ચલો આ સાથે એની વાત પણ પૂરી। બોરોનના અગત્યના વલણો અને અનિયમિત ગુણધર્મો અથવા વિસંગત ગુણધર્મોની વાત પૂરી। હવે આવશે બોરોનના કેટલાક અગત્યના સંયોજનો બોરોનમાંથી બનતા હોય એવા, જેમ કે બોરેક્સ, ઓર્થોબોરિક એસિડ, પછી ડાયબોરેન B2H6। આ બધા બોરોનના અગત્યના સંયોજનો છે। 1x1 આ ત્રણેય સંયોજનો માટે આપણે ડિટેલમાં ભણવાનું છે। સૌથી પહેલી ચર્ચા કોની કરીશું? બોરેક્સ, બોરેક્સ પાવડર, સફેદ રંગનો સ્ફટિકમય ઘન પાવડર પદાર્થ હોય, સ્ફટિકમય ઘન પદાર્થ હોય। કોની વાત કરી છે? બોરેક્સ, સફેદ રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ હોય છે। આનું અણુસૂત્ર બોરેક્સનું આપણે આગળ આવી ગયું ને, ખનિજ રૂપે મળે છે, કીધું હતું ને, રાજસ્થાનના સાંભર સરોવરમાં મળી આવે, લદ્દાખની પુગા ખીણ ત્યાંથી મળી આવે છે। તો બોરેક્સનું અણુસૂત્ર થશે Na2 B4O7-10H2। આપણે સામાન્ય રીતે આવું જ લખતા હોય છે, પણ હવે ડિટેલમાં ભણવાની વાત છે। વાસ્તવમાં એની અંદર ચતુર્કેન્દ્રીય આવા ઘટકો આવેલા હોય છે, V4O5OH4-2। અચ્છા તો રહી ગયો -2, આવી રચનાઓ હોય। મતલબ આનું તમે સાચું સૂત્ર લખવું હોય ને તો આમ લખી શકો, આના મુજબ Na2B4O5OH4×8H2। જો લ્યો આ ઈ જ છે, આ જેટલા, 2 સોડિયમ 4 બોરોન 7 ઓક્સિજન 5 અને 2 આમાં આવી ગયા, 2 પાણીના અણુ આમાં આવી ગયા ને આઠા, બધું એ જ છે આખે આખું, પણ વાસ્તવિક રીતે રચના આવા પ્રકારની હોય છે। હવે ડિટેલમાં ભણી એટલે બધી વાત કરીને કે બોરેક્સની વાસ્તવિક રચના આવા પ્રકારની હોય છે। બોરેક્સને પાણીમાં ઓગાળો તો શું થાય? દ્રાવણ બેઝિક બની જાય, Na2B4O7, અને પાણીમાં ઓગાળીએ તો NaOH બની જાય। હવે NaOH બની તો દ્રાવણ કેવું થઈ ગયું? બેઝિક। બીજું શું બની જાય? H3BO3, 4 બોરોન છે ને, 4 ગુણી નાખી, 4 × 3 = 12 ઓક્સિજન ને 2 = 14, 7 છે ને 7 × 14 થઈ ગયા, 7 × 2 = 14 હાઇડ્રોજન, રેડી બધું બેલેન્સ। તો આ રીતે બોરેક્સ છે એને પાણીમાં ઓગાળો તો NaOH પ્રબળ બેઝ અને આ નિર્બળ એસિડ છે। તો બેઝ વધુ પ્રબળ છે એટલે દ્રાવણ સ્વાભાવિક એવું બનવાનું, બેઝિક। તો બોરેક્સનું પાણીમાં બનાવેલું દ્રાવણ સ્વભાવે બેઝિક હોય, બરાબર છે? હવે બીજું કસોટી, જે મેં તમને કીધું હતું બોરેક્સ મણકા કસોટીની વાત કરીશું, બરાબર છે? તો એની વાત કરીએ, બોરેક્સ મણકા કસોટી છે શું? બજારમાંથી એક આવો પ્લેટિનમ વાયર લેવાનો, કસોટી કહું છું પહેલાં, પછી એનું સમીકરણ આપું અને સમજાવું।
બજારમાંથી શું લેવાનું છે? આવો પ્લેટિનમ વાયર, કસોટી કરવી હોય એના માટે. અહીંયા ખોલો ને એટલે આગળ થોડું આટલો નાનો વાયર હશે, પ્લેટિનમનું પડ ચડાવેલો. રિયલ પ્લેટિનમ બહુ મોંઘું પડે છે વાયર માટે પણ. ઉપર પડ ચડાવેલું હોય પ્લેટિનમનું પણ આપણે ચાલે. આગળથી સેજ આમ ગૂંચડું વાર દો, ગોળ અડધો, આમ આમ સ્પ્રિંગ જેવો આમ ગોળ વાર દો, રાઉન્ડ, બરાબર છે. હવે તમારે શું કરવાનું છે, વોચ ગ્લાસની અંદર HCl લો. HCl, વોચ ગ્લાસ એટલે શું? નાની ડીશ જેવું કાચનું બનેલું, થોડું ડીશ જેવું. આને જો વોચ ગ્લાસ કહેવાય, બતાવી દો. આવો આ વોચ ગ્લાસ છે, જો કાચનું ગ્લાસ દેખાય છે. આમાં પાણી કે થોડુંક ભરી શકી, 4-5 ml, વધીને 3-4 ml સુધીની વસ્તુ ભરી શકી. નાની રકાબી જેવું જ થઈ ગયું જો, પણ કાચનું જ હોય, આમ વાટકી જેવું, પણ છીસરું હોય પાત્ર. આમાં HCl લો, બીજા પાત્રમાં બોરેક્સ લ્યો પાવડર. કયો પાવડર લેવાનો છે? બોરેક્સ, મણકા કસોટી માટે બોરેક્સ લેવાનો. બોરેક્સ પાવડર હવે શું કરવાનું છે, બર્નર ચાલુ કરતો, બ્લુ કલરની જ્યોત રાખવાની. બુનસેન બર્નર કહેવાય, આપણી લેબમાં જે બર્નર હોય ને સળગાવવા માટે વપરાય, બુનસેન બર્નર કહેવાય. એમાં ધીમું ફૂલ કરવાની સગવડતા હોય, હવા વધઘટ કરવાની સગવડતા હોય, એટલે શું થાય, ઓક્સિડાઇઝ જ્યોત થાય બ્લુ કલરની, એટલે એને બુનસેન બર્નર કહેવાય. એ લઈ લો અને બ્લુ કરી નાખો જ્યોત, ચક્રી ફેરવવાની, નીચેથી બ્લુ થઈ જશે. પછી આ જે પ્લેટિનમ વાયર વાયડો છે ને, એને HCLમાં બોળો અને ગરમ કરો, બોળો અને ગરમ કરો. 3-1 વખત આવું કરશો એટલે વાયર ક્લીન થઈ જશે. એના ઉપર અગાઉની પ્રક્રિયાનું કંઈ પણ ચોટેલું હોય તો એ બળી નીકળી જશે, બરાબર છે. HCLમાં બોળો છો, સીધું જ ગરમ કરો છો, લાલ થઈ જશે ઇન્સ્ટન્ટ. આમ ફ્લેમમાં જ સીધું રાખવાનું. હવે 3 વાર થઈ ગયા પછી HCLમાં બોળો, પછી બોરેક્સ ચોપડો અને ગરમ કરો. HCLમાં બોળો, બોરેક્સ ચોપડો અને ગરમ કરો. હવે ગરમ કરશો ને એટલે પહેલાં શું થશે, સેજ પીગળશે, પાણી વરાળ બનીને ઉડી જશે. બોરેક્સમાં 10H2O છે ને, આ પાણી ઉડી જશે, નિર્જળ બનશે. પછી હજી વધારાનું પાણી ઉઠશે અને એનું સંકોચન થશે. ગરમ કરો, ચાલુ જ રાખો, સેજવાર વધુ ગરમ કરતું રહેવાનું દરેક વખતે, એટલે પીગળીને કાચ જેવું બની જશે, પ્રવાહી ઠરે એટલે કાચ જ. પછી એને પાછું HCLમાં બોળો, ગરમા ગરમ બોળી દો તો વાંધો નથી, બોળી દો. પાછું બોરેક્સ પાછું ગરમ કરો, મણકો કાચ બની જવો જોઈએ ઉપરના પડનો. 4-5 વાર આવું કરો ને એટલે માળાનું મોતી હોય ને એવો કાચનો ગોળો અહીં બની જશે, નાનો મણકો. અને બોરેક્સ મણકો બનાવ્યો કહેવાય. જો કસોટી તો હવે આવશે, ઓ કસોટીની તૈયારી કરાવી, કસોટી હવે કરાવીશ ને, પણ આ બોરેક્સનો મણકો બની ગયો. એ મણકામાં રાસાયણિક રીતે પદાર્થ કયો હોય, મણકાની અંદર કહું છું, બોરેક્સ મણકામાં આપણે લીધું હતું શું એના માટે, Na2B4O7, રેડી Na2 અને ગરમ કર્યું ને એટલે 10 પાણીના અણુ ઉડી ગયા, વરાળ બની, ઉપરનો એરો મતલબ ઉડી ગયા, વરાળ બની ગયા. Na2B4O7 ભાઈનું આને નિર્જળ બોરેક્સ કહેવાય, બરાબર છે. હવે આપણી ચોપડીમાં પ્રોબ્લેમ શું છે કે અહીંયા નામ લખેલું છે સોડિયમ મેટાબોરેટ, એ આનું નામ નથી, એ હવે બનવાનું છે ને એનું નામ છે. ભૂલથી અહીંયા આગું પાછું અહીં જગ્યાને બદલે આગળ લખાઈ ગયું, કમ્પ્યુટરનો પ્રોબ્લેમ છે. NaBO2 બનશે, NaBO2 બે પદાર્થ એટલે બે સોડિયમ થઈ ગયા, બે બોરોન થયા, બે ઓક્સિજન, અને બીજું B2O3 બધું થઈ ગયું. જો આનું નામ છે, એ જે લખ્યું છે ને સોડિયમ મેટાબોરેટ, એ આનું નામ છે, એટલે તમે એ રીતે સમજી લેજો, સોડિયમ મેટાબોરેટ. અને આને કહેવાય બોરોન ટ્રાયઓક્સાઇડ,
अथवा बोरिक एनहाइड्राइड, बोरिक एसिड माथी बनी सके छे एटले बोरिक एनहाइड्राइड अथवा बीजू नाम शू कहो बोरोन ट्रायोक्साइड, आ बीजू नाम ही लखी लाजो बराबर है। आ सोडियम मेटाबोरेट ने आ बी टू ओ थ्री बेनो भेगो मणको बनी गयो काचनो। हवे एवो गोड़ो मोती बनी जाए ने एटले पछी एने एच सी एल में बोड़वानुं, जे दी ज्यारे पण कसोटी करवी होय त्यारे एच सी एल में बोड़ो, अने जे पाउडर रूप पदार्थ होय ने कोई संक्रांति धातु, संक्रांति धातु एटले डी विभागना तत्व, निकल धातु होय तो चाल, दाखला तरीके कोबाल्ट लियो, चलो कोबाल्ट ऑक्साइड सी ओ, कोबाल्ट नो ओ स्मोल होय, ऑक्साइड नो ओ मोटो छे, वत्ता बी टू ओ थ्री सी ओ बी ओ टू ट्वाइस कोबाल्ट मेटाबोरेट, आनु नाम शू छे कोबाल्ट मेटाबोरेट डार्क ब्लू, डार्क ब्लू रंग देखाय लो, मणको आखो केवो थई जशे डार्क ब्लू कलर नो, कोबाल्ट ऑक्साइड अने बी टू ओ थ्री माथी आवो कलर आवी जशे मणकाटो, पाणी जेवो कलर हतो कलरलेस एमांथी आवो थई गयो, कदाच धातुनું પ્રમાણ ગમે એટલું અલ્પ હશે ને તો પણ આવો મણકો આવશે। જો મણકો આવી ગયો હવે શું કરવાનું છે, ફરીથી પાછી પ્રોસિજર જોઈશે, જોઈ લીધું કે હા કસોટી થઈ ગઈ, હવે એને ગરમ કરો ફૂલ, બર્નર ઉપર મણકો રાખીને, બર્નર ઉપર અંદર જ પીગળી જાય એટલું ગરમ કરવાનું છે, અને જે આ પેન જેવું આપણે પકડ્યું છે ને પ્લેટિનમ વાયર જે અહીંથી આમ સળગવાનું ચાલુ છે એના ઉપર આમ ટીપ મારવાની આંગળીથી આમ ઝટકો મારવાનો, એટલે મણકો ખરી જશે, અહીંયા પગ ઉપર કે હાથ ઉપર ના આવે, કારણ કે ફૂલ ગરમ છે, જ્યાં પડશે ને હાથ કે પગ ઉપર તો સીધો ચોંટી જશે, ચામડી લઈ લેશે, એટલે અહીંયા ત્યાં ખેરવી નાખવાનું, બસ કાચને ક્લિયર કરવો પડશે, એચ સી એલમાં બોડો ગરમ કરો, બોડો ગરમ કરો બે ત્રણ વખત તો કાચ ક્લીન થઈ, ઓલો આપણો પ્લેટિનમ વાયર ક્લીન થઈ ગયો। કાલે પાછી કસોટી કરવી હોય તો ફરી પાછો પહેલાં મણકો બનાવવાનો, મણકો બનાવવાની પદ્ધતિ જે હું અહીં સમજાવું છું યાદ રાખજો, અને આ કસોટી પ્રયોગશાળામાં આવે કે ન આવે તમારે આ કસોટી શીખવાની છે, ફ્યુચરમાં એ ક્યારેક કામ આવશે, અને શીખશો એનો આનંદ એ અલગ હશે, એટલે લેબમાં જ્યારે પણ અગિયારમાં આવો ત્યારે પછી તમારે આ બોરેક્સ મણકા કસોટી આપણા જે લેબોરેટરી આસિસ્ટન્ટ હોય એમને કહેવાનું કે સરે કીધું છે અમને બોરેક્સ મણકા કસોટી કરાવજો, એ તમને કરાવડાવશે, બરાબર છે, બોરેક્સ મણકા કસોટી। આ સમજાઈ ગયો કઈ રીતે થશે મણકા કસોટી, તમને આખી સમજાવી, કોબાલ્ટ સાથે એ બ્લુ રંગ આપે છે ડાર્ક બ્લુ, તમે નિકલ લીધો હોત ને, નિકલ જો હોત ને ધાતુ, નિકલનો ઓક્સાઇડ કે કંઈ પણ નિકલવાળું તત્વ તો છે ને બ્રાઉન કલર આપે, હવે જો કે બરણીઓ ઓછી થઈ ગઈ પણ બજારમાં કે ક્યાંક તો જોઈ જ હોય, અથાણાની બરણી આવે ખબર છે પોર્સેલિનની આટલી વજનદાર, એમાં ઉપરથી અડધી બરણી હેન્ડલ જેથી માંડીને ઢાંકણું બધું બ્રાઉન કલરનું હોય, નીચેનો કલર વ્હાઈટ હોય, એ જે બ્રાઉન છે ને એમાં નિકલ છે થોડુંક, એ બસ એવો જ બ્રાઉન થાય મણકો, જુદા જુદી ધાતુઓ સાથે મણકાનો રંગ જુદો જુદો આવે, બરાબર છે, એટલે એ રંગના આધારે કસોટી થઈ જાય કે આપણે જે સેમ્પલ છે એની અંદર કઈ ધાતુ હાજર છે, એટલે ધાતુને પારખવા માટેની આને ગુણાત્મક કસોટી કહેવાય, તો આવી ગુણાત્મક કસોટી આની મદદથી બોરેક્સની મદદથી સરસ થાય। ચલો એની વાત પૂરી કરીશું, ત્યાર પછી વાત કરીએ।